અરવલ્લીમાં પોલીસે મોટી રેડ સામે આવ્યું છે. પોલીસે અનેક વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી. પોલીસે ધનસુરા, વડાગામ, કનાલ સહિતના ગામોમાં રેડ કરી છે. એટલું જ નહીં પણ દેશી દારૂના હબ સેન્ટર ગણાતા કનાલમાં પણ પોલીસે રેડ કરી. આ કામગીરીમાં પોલીસે દેશી દારૂ બનાવતી 5 ભઠ્ઠી ઝડપી પાડી છે. તો સાથે સાથે પોલીસે 15,000થી પણ વધુનો મુદ્દામાલનો નાશ કર્યો છે. પોલીસની આ કાર્યવાહી જોઈ બુટલેગરો ઉભી પૂછડિયા ભાગ્યા હતા. પોલીસે હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા તસ્લીમ સુથાર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, અરવલ્લીમાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર મોટી રેડ પાડી છે, કયા પ્રકારે કાર્યવાહી કરાય? ચોક્કસપણે દેશી દારૂની બધી દૂર કરવા માટે અરવલ્લી જિલ્લામાં પોલીસ સતર્ક થઈ છે. 50 કરતા પણ વધારે પોલીસ કાફલા સાથે ધનસુરા, વડાગામ વિસ્તારમાં કનાલમાં જ્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ મોટા પાયે ચાલે છે એવી જગ્યા ઉપર રેડ કરી હતી. 190 લીટર કરતા પણ વધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જયારે 15,000 નો મુદ્દામાલને ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મોટી માત્રામાં પોલીસનો કાફલો જોઈ અને જે દારૂ કાઢતા હતા જે લોકો આરોપીઓ છે એ તમામ ફરાર થઈ ગયા. આ તમામને શોધવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે લોકો દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, આ પોલીસને રેડના કારણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તમામના ફફડાટ કરાવ્યો છે. તસ્લીમ, પોલીસને કઈ રીતે આ સમગ્ર મામલે બાતમી મળી હતી અને સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડ્યું અને હાલ હવે કયા પ્રકારે કાર્યવાહી થશે અને કેટલો મુદ્દામાલનો નાશ કરાયો છે? ચોક્કસ કેટલાય સમયથી આ ગેરરીતિ ચાલતી હતી. લોકો એની સામે પડ્યા હતા. લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો ઉભા કરવામાં આવ્યા હતા અને ખબર પડી હતી કે આ નદી છે, આ વિસ્તારોમાં જે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે એને દૂર કરવા માટે પોલીસે રાતોરાત તમામ જગ્યાને કોર્ડન કરી હતી. 50 કરતા પણ વધારે પોલીસ કાફલા સાથે વાયસપીની આગેવાનીમાં રેડ કરી હતી અને આ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આભાર તસ્લીમ આપનું માહિતી આપવા માટે.